नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું જાગૃતિ આપની સમક્ષ હાજર છું લઈને સીધો સંવાદ। આજે 5 ઓક્ટોબર અને ગાંધીનગર મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। ભાજપના ફાળે આવી છે 41 બેઠક, એટલે કહી શકાય કે જે મેણું ભાંગવાની વાત હતી, મુખ્યપ્રધાને કહ્યું હતું કે ભાજપનો ગઢ નહીં પરંતુ કોંગ્રેસનો ગઢ ગણાય છે ગાંધીનગર મનપા, અને આ મેણું આ વખતે તોડીને બતાવીશું। અને જુઓ, મેણું તૂટી પણ ગયું, કારણ કે કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર મનપા હવે ભાજપ હસ્તક પહોંચી ચૂકી છે। અને બીજી બાજુ જેટલી પણ રાજ્યમાં પેટા ચૂંટણી હતી તેના પરિણામમાં પણ ભાજપને ભવ્ય જીત હાંસલ થઈ રહી છે, સિવાય કે ભાંડવડ નગરપાલિકાની બેઠક, કારણ કે તેમાં 25 વર્ષ સુધી ભાજપનું એક હતું શાસન અને 25 વર્ષ બાદ કોંગ્રેસ અહીં જીત મેળવવામાં સફળ રહી છે। પરંતુ આ જે પરિણામ સામે આવ્યા છે, એક સરપ્રાઈઝ પરિણામ જોવા મળી રહ્યા છે, જે આપણને ચમત્કાર જોવા મળી રહ્યો છે, અનપેક્ષિત ચમત્કાર હતો, કારણ કે પ્રજામાં ભારોભાર રોષ પણ જોવા મળતો હતો। તેવા સંજોગોમાં પટેલ અને પાટીલનો જે પાવર છે, આ જ પાવરે ગાંધીનગર મનપામાં જે બેઠક વડાપ્રધાન મોદી પણ જીતી ન શક્યા, તે મનપા હવે આ જોડીએ જીતીને બતાવી છે। તો શરૂ કરીએ આજનો ટોપિક, પટેલ પ્લસ પાટીલ ઇઝ ઇક્વલ ટુ પાવર। તો આ સમગ્ર ચર્ચામાં જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસ નેતા વિરમ દેસાઈ અને વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા જોડાયા છે। જયવંતભાઈ, આજે જે જીત મળી છે ગાંધીનગર મનપા, જે મેણું ભાગવાની સીએમની વાત હતી, એ મેણું તો તૂટ્યું છે, પણ બીજી બાજુ અનપેક્ષિત આપણને આ પરિણામ કહી શકાય, કારણ કે જે પ્રજામાં ભારોભાર નારાજગી હતી, એ નારાજગી હવે પરિણામ આપણે દૂર દૂર સુધી ક્યાંય જોવા ન મળી। તમારી વાત સાચી છે, અનએક્સપેક્ટેડ છે, અને ગાંધીનગરમાં બે ટર્મથી કોંગ્રેસ નો સારો દેખાવ રહેતો હતો, એટલે પહેલી વખત તો 18 બેઠક અને બીજી વખત 16 બેઠક, એટલે બે વખતે ઇક્વલ ઇક્વલ, એટલે આમ જુઓ તો ગ્રેજ્યુઅલી ભાજપની તરફેણમાં પરિણામ આવતા જતા હતા, પરંતુ આટલી એકદમ ક્લીન સ્વીપ થશે એવું તો કહી શકાય નહીં, એવું કોઈને ધારણા નહોતી। અને આ જે ખરેખર સીઆર પાટીલ ની સંગઠનની શક્તિ, ચૂંટણીનું મેનેજમેન્ટ, અને ભાજપમાં જે લોકો શબ્દ વાપરતા હોય છે માઇક્રો મેનેજમેન્ટ બુથ લેવલ સુધીનું, એ બધું કામ કરી ગયું છે। કોરોનામાં આપણે 100% જે કઈ ભૂલો થઈ, ખોટા નિર્ણયો લેવાયા, પરિસ્થિતિ ઊભી થઈ, એ હતું જ તે, રોષ પણ હતો, પરંતુ જે ઓવરઓલ જોઈએ તો મને એવું લાગે છે કે આખા દેશમાં સ્થિતિ હતી એ જે ધ્યાનમાં લીધું છે, માત્ર ગુજરાતમાં જ આ સ્થિતિ નહોતી, બધે જ આ પ્રકારની સ્થિતિથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, રાજસ્થાન, અને આની સામે ભાજપની સામે માનો કે રોષ હોય તો એની સામે કોંગ્રેસ, એણે શું કર્યું કોરોના કાળમાં, અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં રસીઓ છે એનું શું હાલ થયા હતા, ગટરમાં મળી હતી, પંજાબમાં ખાનગી પહેલા વેચી દેવાઈ હતી, આ પ્રકારના જે આક્ષેપો થયા હતા અને એ બધું જે બહાર આવ્યું હતું એના કારણે, અને બીજું કે આપણે માની લઈએ કે ભાજપના લોકો છે એમણે કાર્યક્રમો કર્યા, કોઈ નિયમો ન પાડ્યા, એની સામે કોંગ્રેસે એવા કોઈ દાખલા ન બેસાડ્યા કે આપે એવા કોઈ દાખલા ન બેસાડ્યા, આમ આદમી પક્ષે કે પોતે નિયમોનું પાલન કર્યું, કોઈ એમના કાર્યક્રમોમાં પણ તમે આમ, અને ભરતસિંહ સોલંકી તો કોરોનામાંથી બેઠા થયા હતા, એમના કાર્યક્રમોમાં પણ આ પ્રકારના ઉલ્લંઘનો જોવા મળ્યા મોટી, કેજરીવાલ અહીંયા આવ્યા હતા તો કેજરીવાલે પણ રેલીઓ કરી, સાથે સાથે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટે કહ્યું ને કે ભાઈ વધારે ઓક્સિજન માગી લેવાયો હતો, આ બધું જે ઓડિટમાં બહાર આવ્યું, તો લોકોએ કદાચ, મને એવું લાગે છે કે મારી એવી ધારણા છે કે આ બધી વસ્તુ ધ્યાનમાં લીધી છે। અને બીજું એક ફેક્ટર હું કહીશ, પણ એ બીજાનો આપણે બીજી વાર વારો આવશે ત્યારે કહીશ કે એ ફેક્ટર કયું કામ કરી ગયું છે। સાચી વાત છે, વિરમભાઈ પણ આપણી સાથે છે। વિરમભાઈ, જે પ્રકારના પરિણામ સામે આવી રહ્યા છે, અમુક વોર્ડ એવા છે કે જ્યાં આપ અને કોંગ્રેસ વચ્ચે પાતળી સરસાઈ, જેમાં વાત કરીએ તો વોર્ડ નંબર ખાસ કરીને 10 છે, 9 છે, 6 છે, કે જ્યાં આપની સામે કોંગ્રેસની નબળી સરસાઈ અને થોડીક સરસાઈ, કે જેના કારણે આ બેઠક ભાજપ પાસે ગઈ છે અને ક્યાંક આપ પાસે ગઈ છે। સૌ પ્રથમ તો આપના માધ્યમથી લખીમપુરની જે ઘટના બની છે, મૃતકોને હું એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને મૃતકો પ્રત્યે હું શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું। વાત આજની ચૂંટણીની છે અને ભારતીય જનતા પાર્ટીએ જે વિજય હાંસલ કર્યો છે એને હું અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું।
खेल ચૂંટણીના પરિણામો જે કંઈ પણ આવ્યા છે અને ખેલદિલીપૂર્વક સ્વીકારવા પડે અને આજે એ જનાદેશ જે અમને મળ્યો છે એ જનાદેશ અમે માથે ચડાવીએ છીએ અને ફરી વખત અમે સખત મહેનત કરી અને પાર્ટી કોંગ્રેસ પાર્ટી ફિનિક્સના પક્ષી જેમની જેમ રાખમાંથી બેઠું થવા માટે ટેવાયેલું છે એટલે જે પરિણામ આવ્યા છે અમે પહેલાંથી કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આપને અહીંયા એન્ટ્રી મળી છે અને એ ક્યાંક ને ક્યાંક અમને નુકસાન પહોંચાડી છે પાર્ટીને એટલે કે એમની રણનીતિ હતી ભારતીય જનતા પાર્ટીની જેવી રીતે એમને લાવ્યા અને જે વોટ જે કોંગ્રેસનો ગઢ હતો હજુ પણ આપણે ભાજપની બી ટીમ તરીકે જ વર્ણવશો ચોક્કસ છે એમાં તો કંઈ શંકાને કોઈ સ્થાન નથી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ જ નહીં મુસ્લિમ લીગની વાત કરીએ જે માફ કરશો આ જે ઓવેસીની જે પાર્ટી છે એ પણ એ બંનેની એ મિલીભગત જ છે અને બંને સાથે રહી અને કોંગ્રેસની સામેનું જે ષડયંત્ર છે અને હોબી રાજકીય પાર્ટી તરીકે એમની જે એક રણનીતિ બનાવેલી હતી રણનીતિમાં એ લોકો સફળ નીવડ્યા છે અને તો કોંગ્રેસની કચાસ ક્યાં રહી ગઈ કારણ કે કોંગ્રેસનો જે પ્રકારે રકાસ જોવા મળી રહ્યો છે આ ગાંધીનગર મહાનગરપાલિકા છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ તો અહીં જીતતું આવ્યું હતું આ વખતે એવો તો કયો કચાસ રહી ગઈ એવું તો કયું નબળું પાસું કે જ્યારે તમે હવે બી ટીમ કહીને તમે અન્ય પાર્ટીને વગોવી રહ્યા છો અન્ય પાર્ટી તમે નિશાન સાધી રહ્યા છો એવી છે કોઈ પણ પાર્ટીને દરેક પાર્ટીને લોકશાહીની અંદર ગમે ત્યાં ચૂંટણી લડવાનો અધિકાર છે પણ વોટ કટાઉ પાર્ટી તરીકે લાવીને અહીંયા ગુજરાતની અંદર આપ જાણો છો એ રીતે ભૂતકાળ જો આપણે ઇતિહાસ જોઈએ ને તો એમાં ત્રીજા મોરચાને ક્યારેય અહીંયા સ્થાન મળ્યું નથી અને એની સાથે સાથે તમને જો વાત કરીએ કે જે તમે હમણાં જે વોર્ડ ગણાવ્યા એ વોર્ડની અંદર તમે જુઓ કે પાતળી બહુ સરસાઈથી અમે એમાં તો કોંગ્રેસ કરતા આપ વધારે છે વધારે ટકાવારી કોંગ્રેસની નહીં પરંતુ આપણી છે એવા બીજા ઘણા વોર્ડ છે કે જેની અંદર જે વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીએ જે પાતળી સરસાઈથી જ્યાં જીત મેળવી હતી કે જ્યાં અમારે અમે ક્યાંક પહોંચી વળવામાં જે ત્રણ વોર્ડ જે નવા સીમાંકન પ્રમાણે જે વોર્ડનો સમાવેશ ત્રણ વોર્ડ નવા અને 18 ગામડા જે સમાય એટલે બધી જગ્યાએ ક્યાંક અમે પહોંચી વળવામાં અમે પેલા અસમર્થ કેમ કે કોરોના ગાઈડલાઈનનું અમે સંપૂર્ણપણે પાલન કરવા માગતા હતા અને આ વખતે ડોર ટુ ડોર અમે પ્રચાર કર્યો છે નથી કોઈ ખોટા તાઇફા કર્યા નથી કોઈ ડાયરા કર્યા કે નથી ડીજે લઈને અમે ટોળા લઈને નીકળ્યા અમે પણ પ્રજાના જે પ્રાણ પ્રશ્નો હતા એને વાચા આપવાનો ને અમે બાહેંધરી સાથે જનતાને અમે અમારો વિશ્વાસ આપવામાં પણ ક્યાંક અમને અમારી ક્યાંક ઉણપ દેખાઈ હશે જેથી કરીને હવે કોંગ્રેસે આ ઉણપને સ્વીકારીને હવે કોંગ્રેસે મનોમંથન કરવું જ રહ્યું આપણી પાસે ભાજપના નેતા ઉર્વિશ કંથારિયા પણ જોડાઈ ચૂક્યા છે ઉર્વિશભાઈ સ્વાગત આપનું ઉર્વિશભાઈ આપનું શું કહેવું છે કારણ કે જ્યારે પણ એક તરફ એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ રચાતો નથી હોતો જાજુ ટકી નથી શકતો હતો પરંતુ જ્યારે પણ ત્રીજો પક્ષ આવે છે તે ભાજપના મત તોડવાનો પ્રયત્ન કરતો હોય છે પરંતુ મત તૂટે છે કોંગ્રેસના સૌ પ્રથમ તો લોકશાહીમાં નવા પક્ષો આવે એક તંદુરસ્ત બાબત છે જે ભાજપ હંમેશા આવકારે છે પરિણામે જે અભિગમ જે બને છે એ અલ્ટિમેટલી પ્રજાનું માનસ બનાવે છે પ્રજાનું માનસ એટલે મતદારના મનની વાત એ ઇલેક્શનના દિવસે રિફ્લેક્ટ થઈને મતમાં પરિવર્તિત થાય છે મતદારના મનના કમ્પોઝિશનનો આપણે એક તુલનાત્મક એક અભ્યાસ કરવા જેવો છે કે ચાર કમ્પોનન્ટ્સ છે ચાર સ્તંભ છે મતદારના મનના એક છે નેતૃત્વ બીજું છે સંગઠન ત્રીજો સ્તંભ છે કામગીરી અને ચોથો સ્તંભ છે પ્રચાર તો નેતૃત્વ અને સંગઠન બાબતે ભાજપે પોતે પોતાની જે સ્ટ્રેન્થ છે એ સિદ્ધ કરેલી છે કામગીરીની દૃષ્ટિએ જોઈએ તો ગાંધીનગરમાં જે પ્રમાણે વિકાસના કાર્યો થયા છે અત્યાર સુધીમાં તો રિસર્ચ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એક જે કર્મચારી નગરની એક આભા હતી એક સાંસ્કૃતિક નગરી બની છે કે જેમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક પરિબળોનો પણ સમાવેશ થયો છે તકોનું નિર્માણ થયું છે આ પ્રજાએ જોયેલું છે એની એક અમિટ છાપ પ્રજા ઉપર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NID પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનર્જી યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ અનેક નવી યુનિવર્સિટીઓ રક્ષા યુનિવર્સિટી ફોરેન્સિક સાયન્સ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એજ્યુકેશન યુનિવર્સિટી આ બધું એક રિસર્ચ હબ તરીકે ગાંધીનગર ડેવલપ થયું છે આની એક અમિટ છાપ લોકોના મન ઉપર પડેલી છે ફિનટેક સિટી ઇન્ફોસિટીમાં નવા એસ્ટાબ્લિશમેન્ટ્સ આવી રહ્યા છે એટલે માત્ર વહીવટી નગરી જે છે એ હવે એ સીમિત નથી હવે અનેક ક્ષેત્રોમાં એ રહેણ કરી રહ્યું છે અને સૌથી યંગેસ્ટ કેપિટલ છે
કે જે મહાનગરપાલિકામાં રિસેન્ટલી ઇન્ટ્રોડ્યુસ થયું હોય ભારત વર્ષનું, એટલે એક નવો અભિગમ, નવી ટ્રેજેક્ટરી સાથે ગાંધીનગરે જે રીતે વિકાસ કર્યો છે એ કામગીરીની અસર પણ છે, નેતૃત્વની અસર છે, સંગઠનની અસર છે, માઇક્રો મેનેજમેન્ટની અસર છે. ભાઈએ કહ્યું પ્રચાર, પ્રચારમાં પણ જુદા જુદા અભિગમો હોઈ શકે, પરંતુ પ્રચારમાં જે ફરક પડ્યો મારી દ્રષ્ટિએ, એક સકારાત્મકતા અને એક નકારાત્મકતા, એમાં આપણે એ કચાશ ક્યાં રહી છે આપણે મૂલવવાનું છે. સાચી વાત છે. જયવંતભાઈ, આપણે પૂછવા માંગીશ કે ગુજરાતમાં મહાગુજરાત જનતા પાર્ટી હોય, રાજપા હોય કે પછી કેશુબાપાની પાર્ટી હોય, આ તમામે તમામ પાર્ટી દ્વારા ત્રીજો મોરચો ખોલવામાં આવ્યો કે ભાજપના મત તૂટે અને પોતે સત્તામાં આવી શકે, ભલે વિપક્ષ તો વિપક્ષમાં આવી શકે, પરંતુ તૂટ્યા છે કોંગ્રેસના મત. અને આ બાજુ એવું પણ કહી શકાય કે ગાજિયા મેઘ બહુ વર્ષ્યા નહીં આમ આદમી પાર્ટી માટે, કારણ કે ભાજપની રણનીતિ અપનાવી અને તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા, પણ માત્ર ફાળે આવી છે એક બેઠક. તમે બે પ્રશ્નો પૂછ્યા છે એટલે મારે થોડો સમય જોઈશે, બહુ જાજો નહીં લો. પહેલી વાત તો એ છે કે ત્રીજો પક્ષ ચાલતો નથી એવી વાત છે. હવે એમાં વાત એવી છે કે જે બધા નીકળ્યા છે એ કાં તો ભાજપમાંથી અથવા કોંગ્રેસમાંથી નીકળ્યા. શંકરસિંહ વાઘેલા છે ભાજપમાંથી નીકળતા, ગોધન ઝડફિયા છે ભાજપમાંથી નીકળતા, અને કોંગ્રેસમાંથી ચીમનભાઈ પટેલ અને એ નીકળ્યા હતા. તો એ શંકરસિંહ વાઘેલા પણ ભાજપમાંથી નીકળ્યા હતા. તો એના એ લોકોને સંઘર્ષ કરવાની તૈયારી નહોતી. તમારે કોઈ પણ પક્ષ સચો હોય ને તો ઓછામાં ઓછો 20 વર્ષ સંઘર્ષ કરવાની તૈયારી હોવી જોઈએ. હવે એ સંઘર્ષ એમણે કરવો નહીં ને તરત જ કોંગ્રેસમાં એ જોડાઈ ગયા. ગોરધન ઝડફિયા ને એ છે કેશુભાઈ પટેલ એ પછી પાછા ભાજપમાં જોડાઈ ગયા. તો આના કારણે આપણે એક માન્યતા બંધાઈ છે કે ત્રીજો પક્ષ ચાલતો નથી. બીજો તમે જે પ્રશ્ન કર્યો કે બી ટીમ વાળો જે પ્રશ્ન કર્યો મારા ખ્યાલ પ્રમાણે, તો એમાં એક વાત એ છે કે માનો કે પહેલા કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ હતો, કદાચ કોઈને ઇતિહાસ યાદ હોય તો ગુજરાતમાં ને બધી જગ્યાએ સમાજવાદીઓ પણ હતા. આ જે મુલાયમસિંહ વાળાની પણ અલગ એ સમાજવાદી પક્ષ હતા. તો એ બે વચ્ચે મુખ્ય ટક્કર થતી હતી નહીં. કોંગ્રેસના નિશાને હંમેશા સમાજવાદીઓ જ રહેતા હતા. તમે મધ્યપ્રદેશમાં પણ જોઈ લો, ક્યાંય પણ જોઈ લો. પણ પછી ધીમે ધીમે ભાજપનો ઉદય થયો, સ્વતંત્ર પક્ષ આવ્યો. તો આ બધા પક્ષ આવ્યા તો શું એ બધા કોંગ્રેસની બી ટીમ હતા. એના કારણે કોંગ્રેસને ફાયદો થતો હતો. મહારાષ્ટ્રમાં તમે શિવસેનાનો ઇતિહાસ જોઈ લો, એ બાળાસાહેબ ઠાકરે છે ઇન્દિરા ગાંધીના પ્રશંસક હતા, તો એ શું કોંગ્રેસની બી ટીમ હતા. આ પ્રકારનો આક્ષેપ છે ને એ મને લાગે છે યોગ્ય નથી. એનું કારણ છે કે દરેક પક્ષ છે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે, પોતાની વધારે સારી પ્રગતિ થાય અને રાજકારણમાં પોતે આગળ વધે એ માટે પ્રયત્ન કરતા જ હોય છે. બહુજન સમાજવાદી પક્ષ હતો એ આવ્યો, પછી સમાજવાદી પક્ષ આવ્યો, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ, આ કેટલા બધા પક્ષો આવ્યા. તો આને આપણે એમ નહીં કહી શકીએ શું ગાજા મેઘ વર્ષ્યા નહીં અને એક ખાલી એક જ બેઠક આપ માટે શું કહેશો? મારો જવાબ આવે છે કે કોઈ પણ પક્ષે 20 વર્ષ સંઘર્ષ કરવાની તૈયારી રાખવી પડે. ડિપોઝિટ ગુમ થાય, ભાજપ વાળા ઘણા બધા એને યાદ હશે કે એ લોકો તો ડિપોઝિટ બચે ને તો પાર્ટી કરતા હતા. એટલે એ પ્રકારનો તમારે માનસિકતા રાખી રહેવું પડશે. હા, 2013માં જે ચમત્કાર થયો અને પછી ત્રણ ટર્મથી સરકાર રચાય છે એ વાત જુદી છે, પણ દરેક વખતે એ પરિણામ ન પણ મળે. અહીંયા સુરતમાં એ પરિણામ મળી ગયું, પણ એ દર વખતે પરિણામ ન પણ મળે. એટલે સંઘર્ષ કરવાની અને તમારી તૈયારી હોય અને સતત પ્રગતિ તમારે બતાવવી પડે. તમારે પોઝિટિવ એપ્રોચ રાખવો પડે, માત્ર નેગેટિવ એપ્રોચ નહીં જે કોંગ્રેસ રાખી રહી છે. તમારે સાથોસાથ તમારું પણ કંઈક રચનાત્મક પાસું બતાવવું પડે. સેવા, કોરોનામાં કાળમાં સેવા કેમ ન કરી શકાય? તો આ પ્રકારનું જે કરશો તો આપ માટે પણ ભવિષ્ય ઉજ્જવળ છે. કારણ કે કોંગ્રેસ તમે જુઓ કે હવે સરેન્ડર કરતી જાય છે. હમણાં જે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી થઈ ભવાનીપુરનીમાં મમતા બેનર્જી જીત્યા, તો એમાં કોંગ્રેસ તો ચોથા ક્રમે છે. જયવંતભાઈ, આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, મારે વિરમભાઈને સવાલ પૂછવો છે. વિરમભાઈ, જયવંતભાઈ ખૂબ જ સારી વાત કરી એક વરિષ્ઠ પત્રકાર તરીકે કે પોઝિટિવ અપ્રોચ હોવો ખૂબ જ જરૂરી છે. શા માટે વિપક્ષ હંમેશા નેગેટિવ અપ્રોચ બતાવે છે? પોઝિટિવ અપ્રોચમાં પણ એ જનસેવા કાર્ય કરીને, જનસંપર્ક સાધીને આ પ્રકારે આગળ વધી શકે છે. જે વાત કરી જયવંતભાઈને એને થોડી હું એના ઉપર પ્રકાશ પાડીશ, કેમ કે ક્યાંક એનાથી આપણે ગુજરાતથી થોડુંક હટીને દિલ્હી સુધી જવું પડશે.
અન્ના મેં એટલા માટે આને બી ટીમ કહી છે કે અન્ના હજારેજી જ્યારે આંદોલન કરી રહ્યા હતા હું એને એટલા માટે ના મારે ગુજરાત કેમ કહું કેવા માંગુ છું એટલા માટે નહીં એ એમનો જે એમને જે વાત કરી છે અને પોઝિટિવલી કોઈ પણ લોકશાહીની આ તો સુંદરતા છે કે દરેકને પોતાના અધિકારો જે મૌલિક અધિકારો મળ્યા છે અને ચૂંટણી લડવાનો પણ દરેકને અધિકાર છે અને એમને આવકાર્યા પણ છે આપણે એવું નથી કહેતા પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે જે રીતે એમને વાત કરી અને હું જવાબ આપું કે અન્ના હજારે જ્યારે બેઠા હતા ત્યારે આ લોકો ક્યાં હતા એમની સાથે જ હતા આ લોકો અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ બની ગયા છે કોઈ મોટા ઉદ્યોગપતિ એના હું કારણો આપું છું કે એ તથ્યો આધારિત હું વાત કરી રહ્યો છું કે ખાલી અમારે જોરથી બોલવું જૂઠું બોલવું હવે તમે બી ટીમ ગણાવી રહ્યા છો પરંતુ હવે આગળની રણનીતિ તમારી શું રહેશે કારણ કે બી ટીમને મેં સાઈડમાં મૂકી દો તમે આપ આપને કહી રહ્યા છો કે આપ ભાજપની બી ટીમ છે પણ આપનું અમુક વોર્ડમાં તમારા કરતા એટલે કે કોંગ્રેસ કરતા પણ અમુક વોર્ડમાં ટકાવારી ખૂબ જ સારી જોવા મળી રહી છે ભાજપની બી ટીમ કોંગ્રેસની બી ટીમ એમાં નથી પડવું આપણે કોર કમિટી બેસશે અને ચિંતન કરીશું અને ક્યાં અમે ઊણા ઉતર્યા છીએ ક્યાં અમને ક્યાં નુકસાન થયું છે કે કઈ રીતે અમે પબ્લિકના મનને કળી નથી શક્યા જનતાના તો એના માટેના ચિંતન થશે અને જે કંઈ પણ એક મજબૂત વિપક્ષ તરીકે બી અમે અમારી ભૂમિકા ખૂબ જ નિષ્ઠાથી નિભાવશું એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમકે આંદોલનમાંથી જ ઊભી થયેલી આ પાર્ટી છે હાર જીત તો અમે 70 વર્ષમાં ઘણી બધી જોઈએ છીએ હાર પણ જોઈ છે તેનાથી અમે કંઈ નાસીપાસ નથી થતા અને જીત જોઈને અમે પેલા એ પણ નથી થઈ જતા કે અભિમાનમાં આવી જવું ને એ અમારી એ પરંપરા જ નથી રહી લોકોનો જનાદેશ જે છે જનાદેશને અમે માથે ચડાવીએ છીએ ઉર્વિશભાઈ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 8 બેઠક તેમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો અને હવે મનપાની સાથે જેટલી પણ રાજ્યમાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ તેમાં પણ ભાજપની જીત થઈ છે એટલે કહી શકાય કે જે કોરોનાની મહામારી હતી એ મહામારી બેરોજગારી મોંઘવારી આ તમામ કારણો આગળ ધરીને અન્ય પક્ષ આપ હોય કે કોંગ્રેસ હોય એ વિરોધ અને ખાસ કરીને પ્રચારમાં લાગી ગયા હતા પરંતુ આ પ્રચાર અને આ વિરોધ ભાજપને ક્યાંય નડ્યો નહીં ભાજપનું એક બેઝિક જે વલણ છે ધ્વનિબેન એ રાજકારણથી રાષ્ટ્રકારણ તરફની એક દિશા છે ભારતીય જનતા પાર્ટી માને છે વ્યક્તિ નિર્માણમાં અને વ્યક્તિના નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે અને સમાજના નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે આ પ્રક્રિયામાં જેટલો ગંભીરતાથી પ્રયત્ન થઈ શકે એ હંમેશા કર્યો છે કોરોના મહામારી હોય અન્ય સમસ્યાઓ હોય વિકાસની વાતો હોય ભાજપનો કાર્યકર છે એ સ્વયંભૂ છે એ સિન્સિયર છે એનું પરિણામ આપણે જોયું છે એટલે પ્રજાએ આ વખતે એ જોયું છે કે નકારાત્મકતામાં પણ ફિલ્ટર કરીને જોયું છે કે કેટલી વાસ્તવિકતા હતી એટલે નકારાત્મક ધોરણે માત્ર પ્રચાર કરવાથી લોકોનું મન આપણે બદલી શકીએ એ મારી દ્રષ્ટિએ એક ખોટો ખ્યાલ છે એટલે કોઈ ટીમ બી ટીમ કે સી ટીમ કે ઝેડ ટીમ એવું રાજકારણમાં હોતું નથી દરેક પક્ષ પોતાની સ્ટ્રેન્થ દ્વારા આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બરાબર છે બીજો સવાલ એ પણ છે ઉર્વિશભાઈ આપને કે હવે તો ગુજરાતમાં ભાજપની સરકાર અને ગાંધીનગર મનપામાં પણ ભાજપની સરકાર એટલે અહીં વિપક્ષને સ્થાનમાં બેસવા જેવા પણ વિપક્ષને બેઠક નથી મળી કારણ કે કોંગ્રેસ 2 ઉપર છે અને આપની વાત કરીએ તો 1 ઉપર છે ભાઈએ હમણાં જે વાત કરી કે તેઓ પણ ઇન્ટ્રોસ્પેક્શનની પ્રક્રિયામાં છે તો એમણે અભિનંદન પણ આપ્યા જે સ્વીકાર કરીએ છીએ અમે એમનો આભાર માનીએ છીએ અને એમને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ કે તંદુરસ્ત લોકશાહીમાં જે વિરોધ પક્ષનું જે કદ હોવું જોઈએ જે સ્થાન હોવું જોઈએ જે તત્વ હોવું જોઈએ એ પણ એ પ્રસ્થાપિત થાય તેવી અમારી લાગણી છે જયબંતભાઈ આપણે પૂછવા માંગીશ કે આ તમામ પરિબળ ઉપર જે પરિણામ આયા છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં એમાં નબળો વિપક્ષ કે પછી મજબૂત ભાજપ શું ગણવું આપણે નહીં નબળો વિપક્ષ જ કહી શકાશે એનું કારણ છે કે ખૂબ બેઠકો ઓછી આવી છે બાટલો ગઢ હોય તમારો બે વખતે તમે 16 બેઠક જીતી હતી એની પહેલા 18 જીતી હતી તો એકદમ સાવ રકાસ કેમ થયો હવે આ છે ને આપણે બહુ આની પર બહુ ચર્ચા કરી ગયા છીએ અને મને લાગે છે કે હવે એનો કોઈ અર્થ નથી કારણ કે શંકરસિંહ વાઘેલાએ 2017 વખતે કીધું હતું કે એન્ટોનીનો અહેવાલ છે આ ઘણા બધા કારણો એમને ખબર જ છે એમને આજે કોઈ પથારીમાં સૂતો હોય ગાઢ નિંદ્રામાં હોય તમે એને જગાડો ને તો એ જાગે
પણ જેને જાગતો સૂતો હોય એને તમે કેવી રીતે જગાડી શકો? એટલે કોંગ્રેસની આ સ્થિતિ છે, એક પછી એક ભૂલો કરવી, કુતરાઘાત કરવો, પોતાના પગ ઉપર કુહાડી મારવી કે કુહાડી ઉપર પોતાનો પગ લઈ જઈને મારવો. કારણ કે તમે જો કનૈયા કુમાર, હવે જે અફઝલ ગુરુને કોંગ્રેસના સમયમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સંમતિથી ફાંસી અપાઈ હતી, એના એના ફાંસીના દિવસે જે કાર્યક્રમ કરે છે ને, એવા જેમાં ભારતના ટુકડાના સૂત્રો પકડાય છે, એવા કનૈયા કુમારને શા માટે પ્રવેશ આપવાની જરૂર છે? તમારી પાસે મનમોહનસિંહજીથી માંડીને શશી થરૂરને કેટલા બધા લોકો છે, કપિલ સિબ્બલ છે, તમારી પાસે ગુલામ નબી આઝાદ છે, આ બધા નેતાઓ છે. તમારે શું જરૂર છે કે એને તમારે હાયર કરવો પડે છે? આજે આપણે આક્ષેપ કરીએ કે ભાજપમાં કોંગ્રેસના લોકોને લે છે, તો કોંગ્રેસ વાળાએ શું કર્યું? જિજ્ઞેશ મેવાણીને લેવાની શું જરૂર છે? તો આ બધા વિચારો કોંગ્રેસે કરવા પડશે, અને સાથોસાથ એક જનૂનથી અને વિચારધારા ઉપર મક્કમ કામ ન રહે. ભાજપ ઉપર આક્ષેપ કરે છે કે ખરીદ વેચાણ કરે છે, પણ તમારો એ કેમ જાય છે? એમ આજે ભાજપ વિપક્ષમાં કેટલા વર્ષો સુધી હતો? 1994 નો રાજ્યસભાનો ચૂંટણી યાદ કરો, એ વખતે કોંગ્રેસ સત્તામાં હતો, તો કોના ધારાસભ્ય એ વખતે પણ તૂટ્યા હતા એ જરા યાદ કરો. તો આ પ્રકારનું હવે આક્ષેપો બીજા ઉપર કરવાના બદલે, બીજા ઉપર દોષારોપણ પણ કરવાના બદલે પોતે કેમ મક્કમ થાય, અને એના માટે ઉપરથી પ્રતિબદ્ધતા આવી જોઈએ. એમને જે વાત કરીને અફઝલ ગુરુ, તો અફઝલ ગુરુને ફાંસી કોના શાસનમાં આપવામાં આવી એ સુપેરે બધા જાણી રહ્યા છે. અફઝલ ગુરુને પકડીને જ્યારે આજ અડવાણી અને અડવાણીજી અને એમના, મને લાગે છે કે ઝુકાવ એમનો ભારતીય જનતા પાર્ટી તરફ કુણું વલણ છે એમનું, અને હોવું જોઈએ. કદાચ ઘણા લોકો પત્રકારો હોય છે આવા કે સત્તાધારી પક્ષો એની સાથે બેસીને એમની પેલી, પણ અફઝલ ગુરુ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કોઈ પણ વિચારધારામાં જઈ શકે છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યું છે, તો એમાં તમને કેમ આટલી ચૂક? સેના માટે અમારી પાર્ટીના લોકોને ખરીદ અથવા તો બીજા ભય બતાવીને જે લોકોને અહીંથી લઈ જવામાં આવે છે, એ કનૈયા કુમાર આવે તો તમને કેમ સેના માટે ચૂક ઉપડે? જિગ્નેશ મેવાણી પાર્ટીની વિચારધારા સાથે સંકળાય, પાર્ટીની વિચારધારા એમાં તમને શેની ચૂક આવે છે? સેના માટે તમે મને એક તથ્ય આપો કે કનૈયા કુમારની જે તમે વાત કરી છે, જે જેએનયુની તમે જે વાત કરી, એના એક તથ્યો કેમ સરકાર એને જેલના ચાર્જશીટ ફાઇલ નથી કરી શકતી? કઈ તમે વાત કરો છો? ખાલી આક્ષેપો ના કરવા જોઈએ. તમને સન્માન આપું છું, પણ સાથે સાથે સત્ય વાત ને ઉજાગર કરવું એ સારા પત્રકાર તરીકે આવી રીતે કોઈ પાર્ટીની ઝુકાવ પાર્ટી તરફ તમારો હોય બરોબર છે, પણ જયારે આપ જાહેર મંચ ઉપર ટીવી થી તો કોઈ પણ વ્યક્તિની સામે આક્ષેપ કરતા પહેલા ના તથ્યોને તમારે એની સામે મૂકવા પડે. ખાલી માત્ર આક્ષેપો કરવાની જરૂર નથી. જયવંતભાઈ, આપની ખૂબ જ ભારતીય જનતા પાર્ટીની જે તમે વકાલત કરી રહ્યા છો અહીંયા બેસીને, એ યોગ્ય બાબત નથી. તમે જોઈ લો અફઝલ ગુરુને ફાંસી કોને આપી છે. હું વિનંતી કરીશ આપ બંનેને કે આપ ગુજરાતમાં પાછા આવી જાઓ. આપણે વાત કરી રહ્યા છે ગાંધીનગર મનપાની. કેમ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવે છે ત્યારે જ એમના સંસદ ઉપર હુમલો થાય છે? કેમ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવે છે અને કેમ અક્ષરધામ ઉપર હુમલો થાય છે? કેમ પઠાણકોટ ઉપર હુમલો થાય છે? કેમ ચૂંટણી નજીક હોય છે ત્યારે પુલવામામાં મારા 42 શહીદો જેવા? તમે ગાંધીનગરની આપણે જયારે મુદ્દા આપણે એની વાતો કરતા હોય ત્યારે તમે અફઝલ ગુરી પહોંચી જાઓ છો, સેના માટે મુદ્દા ડાયવર્ટ કરવા બેઠા છો અહીંયા? અને જે મેણું તોડવાની વાત કરતા હતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેઓએ મેણું તોડી બતાવ્યું છે. હવે આ ભાજપ ની સ્પષ્ટ બહુમતી વાળી જીત છે કે જ્યાં ગાજા મેઘ વર્ષા નહીં આપના અને કોંગ્રેસ નો રકાસ થયો છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી રહી છે. કોંગ્રેસે હવે ઘટ આત્મમનોમંથન કરવું રહ્યું, વિશ્લેષણ કરવું રહ્યું કે ક્યાં પોતાની ટીમ તરફથી, ક્યાં પોતાના પક્ષ તરફથી ક્યાં ઊણું વલણ રાખવામાં આવ્યું છે કે જેના કારણે જે ઘડ કોંગ્રેસનો હતો એ આજે કોંગ્રેસ પાસે રહ્યો નથી અને તેને આંચકી લેવામાં આવ્યો છે. ઉર્વિશભાઈ, વિરમભાઈ અને જયવંતભાઈ, આપો ચર્ચામાં જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.